गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जाननिदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामीनारायण भगवान की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। प्रथम तो भगवान स्वामीनारायण चरणों में वंदन साथे अमारा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराज चरणों में वंदन साथे आप सर्वे ने विशेष बॉम्बे स्टॉक एक्सचेंज ने एमडी अने सीईओ अने अमारा सत्संगी बंधु श्री आशीष भाई चौहान अमारा वडील मित्र श्री मौलिक भाई चित्रलेखा मनन एमना दीकरा बहुज अमारा जिगरजान मित्र गौरव भाई मशरूवाला अने नानपण थी खूब सारी रीते साथे रहेला एवा केतन अने साथे साथे आदित्य बिल्ला ग्रुपना अग्रेसरो आप सर्वे ने नमस्कार जय स्वामीनारायण अने गुड इवनिंग। આજના પ્રસંગે મને એવો વિષય આપવામાં આવ્યો છે પ્યોર મની ઇઝ સેફ મની, કે તમારો જો પૈસો પવિત્ર હોય તો એ સુરક્ષિત છે। અત્યારે 21મી સદીમાં ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ 21st સેન્ચુરી મેન ઇઝ ઓવર ઇન્ફેચ્યુએશન ટુવર્ડ્સ મની, પૈસા માટે ખૂબ પ્રેમ, ગાંડો ઘેલો પ્રેમ, અને એ ઘેલાપણામાં ગમે તે થઈ શકે, ગમે તે કરી નાખે, ભવિષ્યનો વિચાર ન કરે, એવો ગાંડો અને આંધળો પ્રેમ પૈસા પ્રત્યે થયો છે એ પણ શ્રીમદ ભાગવતમાં કળિયુગનું એક લક્ષણ બતાવ્યું છે। ખૂબ ભૌતિકવાદ તરફ આપણી દોટ છે, પૈસો મારો પરમેશ્વર એવું થયું છે, એટલે પ્યોર મની તરફ આપણી દ્રષ્ટિ રહેતી નથી। પ્યોર ઇમ્પ્યોર વોટ એવર, લેટ ઇટ કમ ટુ માય ડોર। પૈસો ગમે તે હોય, ગમે તે રીતનો હોય, એ મારી પાસે આવો, ગમે તે રીતે આવો। એ જે વિચાર, એ જે ભાવના, એ વિચાર અને ભાવનાને લઈને જે વર્તણૂક, જે ક્રિયા, જે પ્રતિક્રિયાઓ, એને લઈને આપણું બેઝિક માઇન્ડસેટ એવું થઈ ગયું। કોઈ એવું સારું વર્ણન કર્યું છે કે મારી માટે આ પૃથ્વી ઉપર સ્વર્ગ શું, વોટ ઇઝ હેવન ફોર મી અપોન ધીસ અર્થ। તો કહું કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ફાઈવ થિંગ્સ। ફર્સ્ટ, અમેરિકન સેલરી, ઇફ યુ આર પેઇડ ઇન યુએસ ડોલર્સ, અમેરિકન સેલરી, અ બ્રિટિશ હાઉસ, નાઇસ ફાઇન કોઝી હાઉસીસ, અ જર્મન કાર, ઓડી હોય, બીએમડબલ્યુ હોય, મર્ક હોય, ચાઇનીઝ ફૂડ, એન ઇન્ડિયન વાઇફ, આ પાંચ મને મળી જાય ને તો પૃથ્વી પર મારી માટે સ્વર્ગ। અમેરિકન સેલરી, બ્રિટિશ હાઉસ, જર્મન કાર, ચાઇનીઝ ફૂડ એન્ડ ઇન્ડિયન વાઇફ, અને મારી માટે નર્ક શું તો આનું રિવર્સ, ઇન્ડિયન સેલરી। દેશ એ ચાઇનીઝ હાઉસ, કારણ કે ઘણી વખત લોકો ત્યાં બોટ હાઉસીસમાં રહેતા હોય। દેશ એ જર્મન ફૂડ, દેશ એ અમેરિકન કાર અને બ્રિટિશ વાઇફ, કારણ કે બ્રિટનમાં 3W ગમે ત્યારે બદલાઈ જાય, વેધર, વાઇન એન્ડ વાઇફ। એટલે જ કદાચ ગૂગલ સર્ચ એન્જિનમાં દરેક વેબસાઇટ WWW થી શરૂ થતી હશે, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી। વોટ આઈ બેઝિકલી વોન્ટ ટુ કન્વે ઇઝ ઓવર ઇન્ફેચ્યુએશન ટુવર્ડ્સ મની, પૈસા માટેનો ખૂબ પ્રેમ। પૈસો બહિર પ્રાણ છે, અત્યંત આવશ્યક છે, એ નિર્વિવાદ વાત છે, પણ સાથે ગમે તે રીતે પ્રાપ્ત કરી લેવો એ વૃત્તિ છે, એ ખોટી છે। અને ઘણી વખત આશીષભાઈએ પણ હમણાં વાત કરી કે આ માધ્યમના ઉપયોગથી પણ ઘણું બધું ખોટું થઈ શકે છે, લોકોએ કર્યું છે, જેમણે એક સરસ શબ્દ વાપર્યો જે બહુ જ મોટો ખોટો શબ્દ આ બિલ્ડિંગમાં છે, દેટ ઇઝ ઇનસાઇડર ટ્રેડિંગ। આશીષભાઈ બરોબર છે ને, જે આપે પણ થોડો ઉલ્લેખ કર્યો, એટલે ઇન્ફેચ્યુએશનથી આ વસ્તુ થઈ શકે છે અને થાય છે,
પણ બહુ શાંતિથી ઘરે જઈને તમે બે લિસ્ટ બનાવજો આજે જ રાત્રે. થિંગ્સ દેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી. બીજું લિસ્ટ છે થિંગ્સ દેટ મની કેન નોટ બાય બટ યુ સ્ટીલ નીડ ઇટ ટુ બીકમ હેપી. જે પદાર્થો પૈસાથી ખરીદી શકાય છે એના લિસ્ટમાં તમારે ઘર આવશે, ગાડી આવશે, ઇન્ટિરિયર્સ આવશે, લક્ઝરીઝ ઘણી બધી આવશે અને જરૂરી છે. પણ જે લિસ્ટ બીજું છે થિંગ્સ દેટ મની કેનોટ બાય બટ યુ નીડ ઇટ ડાયરલી, તમારે જોઈએ જ છે સુખી થવા માટે, વિશ્વાસ, પ્રેમ, પારિવારિક જીવન, સારી ઊંઘ, ખાધા પછી પચે, ડાયજેશન, હેલ્થ, આ બધી વસ્તુ પૈસાથી નથી આવતી છતાં અત્યંત આવશ્યક છે સુખી થવા માટે. ઇફ મની કેન બાય યુ ગુડ બેડ્સ, ઇટ ડઝ નોટ હેવ ધી પાવર ટુ ગીવ યુ ગુડ સ્લીપ. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા, 10 સ્લીપિંગ લેતા હતા ત્યારે માંડ અડધો કલાક ઊંઘ આવતી હતી. એટલે સારા પલંગ ખરીદી શકે પૈસા, પણ નિંદર સારી આવવી એ પૈસાની તાકાત નથી. ઉલટાની ખોટો હોય તો ઉડી જાય, હા, ઇમ્પ્યોર મની હોય તો વહેલો ઉડી જાય. મની કેન બાય યુ અ ગુડ હાઉસ, ઇટ ડઝ નોટ હેવ ધ પાવર ટુ કન્વર્ટ દેટ હાઉસ ઇન ટુ અ હોમ. પૈસો તમને મકાન ખરીદી શકે પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત એ પૈસો ના કરી શકે. એ લિસ્ટ તો ખૂબ લાંબુ છે. મની કેન બાય યુ અ ગુડ હેલ્થ કેર પ્લાન, ઇટ ડઝ નોટ ગેરંટી યુ અ ગુડ હેલ્થ. યાદ રાખજો, સારો હેલ્થ કેર પ્લાન ખરીદી શકાશે પૈસાથી, પણ હેલ્થ ખરીદવી એ પૈસાથી નહીં થઈ શકે. એટલે પૈસાથી જે ખરીદી શકાય છે એવી ચીજો ઘણી છે અને સુખદાયી પણ છે, પણ પૈસાથી જે ન ખરીદી શકાય એવી ચીજોનું લિસ્ટ ઘણું લાંબુ છે. એ વધારે જરૂરી અને વધારે ઉપયોગી છે. કદાચ પહેલી વખત BSC ના હોલમાં આ એંગલથી વાત થતી હશે, કારણ કે અહીં તો પૈસા બનાવવાની વાત છે. અને ખોટું પણ નથી, મેં કહ્યું એમ આપણા સત્શાસ્ત્રોમાં પૈસાનો સિનોનિમ શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ છે બહિર પ્રાણ. ગૌરવભાઈ, એમ આઈ રાઈટ? કારણ કે યોગિક વેલ્થ ઉપર એ બોલવાના છે અને એમની ચર્ચામાંથી આપણને ઘણો બધો શાણપણું પ્રાપ્ત થશે. પણ એ બહિર પ્રાણ છે, એક પ્રાણ આપણી અંદર છે જેના લીધે આપણે શ્વાસ લઈએ છીએ, અને ધન છે બહિર પ્રાણ છે જેના લીધે આપણું જીવન ચાલે છે. પણ સૌથી વધુ અનીતિ અથવા તો ખોટાપણું એ પણ આના લીધે થાય છે જ્યારે ઇમ્પ્યોરિટી એમાં ભળે છે. દુનિયામાં જુઠ્ઠું માત્ર આના લીધે જ થાય છે ને. હસતા હસતા એક વાત યાદ આવી ગઈ. એકવાર કોઈ વૃદ્ધ લેડી, એમનું મૃત્યુ થયું, સ્વર્ગમાં ગયા અને ત્યાં આવી રીતે રિસેપ્શન હોલ સરસ હતો, એન્જલે એમને અંદર લીધા, ચા પાણી નાસ્તો કરાવ્યા છે, અને પછી આમ ચારે બાજુ જોયું તો વોલ ક્લોક્સ લગાડેલી હતી. અમે અહીંયા બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં અંદર આવ્યા ને તો 5-6 ક્લોક્સ લગાડેલી હતી, દરેકના ટાઈમ જુદા હતા. રાખવા જ પડે કારણ કે અહીંયા પછી યુરોપ, પછી ઇંગ્લેન્ડ, એટલે યુરોપ, ઇંગ્લેન્ડ, પછી US, ખ્યાલ આવે. કારણ કે અહીંયા રાત્રે આપણે 12 વાગે સુવા જઈએ ત્યારે સવારે વોલ સ્ટ્રીટ ખુલે ન્યુયોર્કમાં 9:30. તો બહુ બધી વોલ ક્લોક હતી, પણ આશ્ચર્યની વાત એ હતી કે દિવાલો પર પણ હતી અને સીલિંગ પર પણ હતી. એટલે બાઈને જરા આશ્ચર્ય થયું, એટલે એમણે એન્જલને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન, તો કે યસ પ્લીઝ, વાય સો મેની વોલ ક્લોક્સ, આવું તો મેં મારી પૃથ્વી ઉપર કોઈ વોલ ક્લોકના શોરૂમમાં પણ નથી જોયું. ત્યારે પેલા એન્જલે કહ્યું કે આ દરેક વોલ ક્લોક છે ને એવી છે કે અમે પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિને જન્મ આપીએ અને પછી એની સાથે સિંક કરીને એક વોલ ક્લોક મૂકી દઈએ, એ જેટલી વાર ખોટું બોલે ને એટલી વાર આ સેકન્ડનો કાંટો ચાલે, પછી મિનિટનો ચાલે, પછી કલાકનો ચાલે. એટલે બધામાં જુદા જુદા ટાઈમ હતા. તો કે આ એક ઘડિયાળ વચ્ચે એવી છે, એમાં ત્રણેય કાંટા 12 ઉપર છે. તો કે રાજા યુધિષ્ઠિરની ઘડિયાળ છે, એ ખોટું નહોતા બોલ્યા. બીજી બધી ઘડિયાળમાં ઘણા બધા પ્રકારના ટાઈમ હતા. પછી આ લેડી, નાઉ ઇન્ટરેસ્ટિંગ, હા, લિસન કેરફુલી. પછી આ લેડીએ કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન, તો કે હા પૂછો, કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરીડ મેન, પરણેલા પુરુષોની ઘડિયાળો ક્યાં છે? તો કે વાય સ્પેસિફિકલી? તો કે જોબ કરતા હોય, બિઝનેસીસ કરતા હોય, સ્ટોક્સમાં અને શેર્સમાં પૈસા રોકેલા હોય, કારણ કે 5,000 કંપનીઓ છે,
આશીષભાઈએ કહ્યું એટલે બધા ઘણા રોક્યા હોય, 10 રૂપિયાથી માંડીને 10 કરોડ સુધી, વોટ એવર, કે એ લોકોની ઘડિયાળો ક્યાં છે? તો કે એ લોકોની ઘડિયાળ અમે અહીંયા હોલમાં નથી રાખી, એ અમે ઓફિસમાં રાખી છે, અમે એનો ઓફિસ ફેન તરીકે ઉપયોગ કરીએ છીએ. બહુ સ્પીડમાં ફરે છે એમ. પછી વળી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન, એ બધાની ઘડિયાળો ક્યાં છે? તો કે અમે ઓફિસની બહાર મૂકી છે, એને અમે ઇલેક્ટ્રિક જનરેટર્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. ખોટું માત્ર ધનને લઈને થાય છે એવું રાજા યુધિષ્ઠિરે પણ વાત કરી છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે જેટલી કંઈ અનીતિ થાય છે પૃથ્વી પર એ ધનને લઈને થાય છે. સો વી આર ઇન નીડ ઓફ પ્યોર મની. લક્ષપણે રાખવો, અભિગમપણે રાખવો, વૃત્તિપણે રાખવી કે જીવનમાં હંમેશા નૈતિકતા અને પ્રામાણિકતાથી જ ધન કમાવું છે. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઇન્સ. તમે રાત્રે સુવા જાઓ, તમારા બેડરૂમમાં તમે ઓશિકા ઉપર માથું મૂકો, સૌથી પોચું અને સરસ ઓશિકું આરામ માટે શું છે? તમારું કોન્સાઇન્સ ક્લિયર હોય કે મેં કંઈ ખોટું કર્યું નથી. Whatever is with me today is my hard-earned ethical money, is my pure money. So that is safe with you. It gives safety to you from within. એ આંતરિક રીતે તમને સુરક્ષિત રાખે છે. તમે ક્યારે તણાવમાં નથી આવતા, સ્ટ્રેસમાં નથી આવતા. તમે આનંદમાં રહી શકો છો, પ્રફુલ્લિત રહી શકો છો, તમે એમાં સંતોષયુક્ત રહી શકો છો. તો જીવનની કેટલી મોટી સેફટી થઈ ગઈ. પ્યોર મની ઇઝ ઓલવેઝ સેફ. સાથે આ પણ હકીકત છે કે ઇમ્પ્યોર મની ઇઝ ઓલવેઝ અનસેફ. ઇમ્પ્યોર મની હશે એ કાયમ અનસેફ જ રહેશે, જે હકીકત છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો, એટલે 7000 કરોડનો માણસ 7 વર્ષ સુધી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહ્યો, દિવસમાં 3 વખત 3-પીસ સૂટ બદલતા હતા, એ વ્યક્તિ જેલમાં કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂતા હતા. સો ઇવન ઇફ ધ નેમ ઓફ યોર કંપની સત્યમ એન્ડ યુ ગો ફોર અ સત્ય પ્રેક્ટિસિસ, ઇવન ઇફ યુ આર ધ સહારા ઓફ થાઉઝન્ડ ઓફ ફેમિલીઝ એન્ડ બિલ્ડ હોમ્સ ફોર થાઉઝન્ડ ઓફ પીપલ, યુ કેન સ્ટીલ લાઈ બે સહારા ઇન તિહાર ફોર 4 યર્સ. અનએથિકલ અને ઇમ્પ્યોર મની તમને પ્રશ્ન લાવશે જ. તમે હજારો પરિવારના સહારા બન્યા તો તિહારમાં 2 સહારા રહ્યા ને, તમને બધાને નામ ને વ્યક્તિઓના ચહેરા ને બધું મનમાં આવી જતું હશે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ ભારત છોડવું પડે ઇન્ડિયન પાસપોર્ટ વગર. હા, અંગ્રેજીમાં એક કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન, બટ ઇટ વિલ બી અનડન ફ્રોમ લંડન. 2-3ને જે પાછા લાવવાના છે. યુકે ના હોમ સેક્રેટરીએ તો સાઇન કરી દીધી છે કે ભાઈ આને મોકલો પાછા, અને એને પાછા લાવવાના છે. તમે કાગળિયા જોડે માથાકૂટ કરી હોય કે હીરા જોડે માથાકૂટ કરી હોય, પણ તમને લંડનથી પાછા લાવવાના છે. એટલે તમારો મની ઇમ્પ્યોર હશે ને તમે સેફ નથી જ. કદાચ આખા સેમિનારમાંથી ઘણી સુંદર વાતો પણ આપણને પ્રાપ્ત થશે. એ સુંદરમાંની એક સુંદર વાત આ પણ છે કે તમારો પ્યોર મની જ તમારી પાસે સેફ રહેશે. ઇમ્પ્યોર મનીથી યુ આર અનસેફ, યોર ફેમિલી ઇઝ અનસેફ, યોર ક્રેડિટ ઇઝ અનસેફ, યોર બિઝનેસ ઇઝ અનસેફ, એવરીથિંગ ઇઝ અનસેફ. બધું જોખમમાં છે, હા કે ના? જે હકીકત છે. એમણે જે વાત કરી આશીષભાઈએ, તમે ન્યૂઝપેપરમાં ઘણા વર્ષો પહેલા વાંચ્યું હશે, અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ કોર્ટ પ્રોસિડિંગ્સ, તમે બધાએ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. એક દિવસ સવારે વોરેન બફેટ, બર્કશાયર હેથવે, એમણે ઓફર કરી ગોલ્ડમેનને, જેમાં ડિરેક્ટર હતા, કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ $5 બિલિયન. ગોલ્ડમેનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મળી મોસ્કોમાં કે આવી સરસ ઓફર આપણી માટે ક્રેડિટ છે, વેન વોરેન બફેટ ઇઝ ઇન્વેસ્ટિંગ ઇઝ પર્સનલ 5 બિલિયન, નોટ કંપની. એટલે ઓફર સ્વીકારી. બોર્ડની મિટિંગ પૂરી થઈ
એટલે એવું કહેવાય છે અકોર્ડિંગ ટુ ન્યુઝપેપર રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ ધ યુએસ કોર્ટ પ્રોસિડિંગ્સ દેટ રજત ગુપ્તા મેડ અ 5 સેકન્ડ ફોન કોલ ટુ હિઝ ફ્રેન્ડ રાજારત્નમ ન્યુયોર્કમાં. બંનેની એ શ્રીલંકન બંનેની એક જોઈન્ટ કંપની ચાલતી હતી અને ખાલી એટલું બોલે કે પિકઅપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન, એટલે કે વોલ સ્ટ્રીટ કે નેશડેકને ઉછાળ, જેમ બોમ્બે સ્ટોક એક્સચેન્જને કોઈ ઉછાળે ને, આપણે એક બે જણા મહેતા ઇત્યાદિ કે ઉછાળેલા છે ભૂતપૂર્વ. એટલે એને ગોલ્ડમેન પરચેસ કરવાનું ચાલુ કરી દીધું ગાંડાની જેમ. 1.5 to 2 million dollars સ્ટોક્સ પિકઅપ કર્યો. નેક્સ્ટ ડે અનાઉન્સમેન્ટ થઈ, કારણ કે ખબર હતી કે આ અનાઉન્સમેન્ટ થશે એટલે ગોલ્ડમેનના શેરના ભાવ વધશે. અનાઉન્સમેન્ટ થઈ એટલે વધવા માંડ્યા, ઇનિશિયલ પરચેસિંગ ચાલુ રાખ્યું. બપોર પછી એમ લાગ્યું કે પીક ઉપર પહોંચી ગયું છે એટલે વેચવાનું ચાલુ કરી દીધું. સાંજે બધું વેચી દીધું. અકોર્ડિંગ ટુ ધ યુએસ કોર્ટ પ્રોસિડિંગ્સ દે મેડ અ ગુડ 1.5 to 2.5 million dollar પ્રોફિટ. મજા આવે કે નહીં બોલો? 24 કલાક, હવે આ સ્ટેટમેન્ટ સાંભળજો, 24 કલાક એટલે કે એક દિવસ એક ડીલ અને 2.5 million dollar. મજા આવી જાય ને? 16-17-18 કરોડ રૂપિયા 24 કલાકમાં. પણ ઇમ્પ્યોર મની છે, આ ઇઝ નોટ સેફ. ત્યાં ન્યુયોર્કમાં મેનહટનમાં એક ગવર્મેન્ટ એટોર્ની પ્રીત ભરારા એમનું નામ, એમને થયું કે આવું કેવી રીતે બને, કોક આગલા દિવસે આટલું બધું ગોલ્ડમેન ઉપર તૂટી પડે, એના સ્ટોક્સ આવી રીતે ગાંડાની જેમ બાય કરે, બીજે દિવસે આવી કોઈક એનાઉન્સમેન્ટ થાય, સ્ટોક્સ રાઇઝ થાય, આટલો મોટો પ્રોફિટ બનાવે. હી મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન, એન્ડ વિચ ઇઝ અ બિગ ક્રાઇમ. ઇનસાઇડ ઇન્ફોર્મેશન ઇઝ અ બિગ ક્રાઇમ, બહુ મોટો ગુનો છે. કારણ કે નાના લોકો, નાની બચતવાળા, એ લોકોના પૈસામાં જાય છે ને. નાનો માણસ બિચારો ભિખારી થઈ જાય છે, કારણ કે એને તો કંઈક માહિતી છે જ નહીં, એને તો ભાવ વધવા માંડે એટલે બિચારો પૈસા નાખવા માંડ્યો અંદર. એટલે પછી ટ્રેક બેક, કોર્ટમાં કેસીસ ચાલ્યા. કોર્ટે રાજારત્નમને પૂછ્યું કે ડુ યુ એક્સેપ્ટ કે યુ હેડ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ માર્કેટ? તો કે યસ. 12 વર્ષની જેલ, અત્યારે જેલમાં જ છે. પછી રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે લગભગ 200 જેટલી ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ અને ફાઉન્ડેશન્સ અને ઓર્ગેનાઇઝેશન્સે યુએસ કોર્ટ્સને પત્ર લખ્યા કે આ માણસે કેટલી બધી સમાજ સેવા કરી છે, મોટા મોટા દેશ અને કોન્ટિનેન્ટ્સને સોશિયલ પ્રોજેક્ટ્સમાં આટલી બધી હેલ્પ કરી છે, પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ, જેટલી એની ઉપર દયા રાખી શકે એટલી રાખજો. તો પણ યુએસ કોર્ટે એને કીધું કે ડુ યુ એક્સેપ્ટ? એટલે પહેલાં કન્વિક્શન આવે ને પછી સેન્ટેન્સિંગ આવે કાયદા પ્રમાણે. એટલે કન્વિક્શન આવ્યું એટલે એમને કીધું ખા મેં ખોટું કર્યું છે. સેન્ટેન્સિંગમાં કીધું 2 યર્સ ઇન જેલ. રજત ગુપ્તા માટે એવો શબ્દ વપરાતો હતો, હી વોઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. કન્વિક્શન આવ્યું અને પછી સેન્ટેન્સિંગ આવ્યું ત્યારે પેક્ડ કોર્ટરૂમમાં, પ્રેસ ગેલેરી પેક્ડ હતી, એની વચ્ચે નતમસ્તક થઈ જવું પડ્યું, આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા જે રેડ લાઇન છે દરેક ઇન્વેસ્ટર્સ માટે, પ્રમોટર્સ માટે, ડિરેક્ટર્સ માટે, ટોપ મેનેજમેન્ટ માટે, બધા માટે. અને શું છે, આઈ એમ કોટિંગ હિમ નાવ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. રજત ગુપ્તાએ કીધું કે માય 40 યર્સ ઓફ કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ હેઝ ગોન ડાઉન ઇન ડ્રેઇન ઇન અ 5 સેકન્ડ મિસ્ટેક. 40 વર્ષની મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી કોર્પોરેટ વર્લ્ડમાં એ મારી એક 5 સેકન્ડની ભૂલ માટે ધૂળધાણી થઈ ગઈ, ગટરમાં જતી રહી. એટલે ખોટું કરવું નહીં, ખોટા ધન ઉપાર્જન માટે પ્રયત્ન કરવો નહીં, નહીં તો આપણે આપણું જીવન ખોશું, પરિવાર બરબાદ થશે, તમારો નોકરી ધંધો વ્યવસાય બરબાદ થશે, અને આ બધા કરતા વિશેષ પ્રતિષ્ઠા, આબરુ બધું ખોઈ બેસો. તમે જેમ ઇલેક્ટ્રિકસિટી સાથે રમી ન શકો, જેમ ફાયર સાથે રમી ન શકો, પાણી સાથે રમી ન શકો, એમ અનીતિ સાથે પણ રમાય નહીં. હું ઘણી વખત બહુ સિમ્પલ દ્રષ્ટાંતથી આ વાત સમજાવું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હો, તમે જુનિયર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરો, ધેન યુ બીકમ અ સિનિયર એન્જિનિયર, ધેન યુ બીકમ એન એક્ઝિક્યુટિવ એન્જિનિયર, યુ બીકમ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ મેમ્બર, પછી તમે કદાચ ઇલેક્ટ્રિક મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ બનો. તમે ફાઇન, ઓન અ ફાઇન સન્ડે મોર્નિંગ તમે આમ ન્યૂઝપેપર વાંચતા હો, કપ ઓફ કોફી તમારી બાજુમાં અને પ્લગની સામે આમ કોલર ઊંચો કરી
અને ઇલેક્ટ્રિક પ્લગને કહી શકો કે તારું ડિસ્ટ્રિબ્યુશન આખા મહારાષ્ટ્રમાં મારા હાથમાં છે, હું ચેરમેન છું, આ મારી આંગળી છે, ધ્યાન રાખજે હું પ્લગમાં નાખું છું, એવું કહેવાય? અને ચેરમેન સાહેબ પોતે પ્લગ માંગણી નાખે તો, મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પોતે પ્લગ માંગણી નાખે તો શું થાય? કેમ? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે એથિક્સ, ઇન ધ સેમ વે એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર. જેમ ઇલેક્ટ્રિસિટી તમને હાર્ડ માસના જ ઓળખે છે, તમારા ચેરમેન પદને ઓળખતી નથી, એમ નીતિ નિયમ અને સિદ્ધાંત પણ તમારા હાર્ડ માસને જ ઓળખે છે, તમારા પદ પ્રતિષ્ઠાને ઓળખતી નથી. એક સેકન્ડમાં જેમ ઇલેક્ટ્રિસિટી બાળી નાખે, એમ અનીતિ થઈ તો એક સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો થઈ જાઓ. એટલે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત ખૂબ કરતા, કોઈ પણ સ્ટોક એક્સચેન્જની વાત આવે, કોઈ પણ અમારા હરિભક્ત હોય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે, કંઈક શેર બજારમાં રોકાણની વાત આવે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત એમને કાયમ કરતા. આશીષભાઈ એ તો હસતા હસતા પ્રવચનમાં એક વાક્ય બોલી ગયા કે આપણે તો સવારે ઇન્વેસ્ટ કરીને સાંજે પાછો એનો પ્રોફિટ મેળવીને પાછું લઈ લઈને આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માનીએ છીએ. આપણી ઉપર એમને બહુ મોટો જોક અને કટાક્ષ મૂકી દીધો. પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે કદાચ તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જેન્યુઅનલી ઇન્વેસ્ટ કરવું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જવું અને ક્યારેય સટ્ટો ના રમવો. કારણ કે જેમ 25% ભારતનું ધન આ બિલ્ડિંગમાં છે ને, એમ કદાચ 50%થી વધારે સત્તા પણ ભારતના આ બિલ્ડિંગમાં જ હોય. એટલે ક્યારેય સટ્ટા તરફ ના જવું, એટલે કે જુગાર તરફ ના જવું. જેન્યુઅન ઇન્વેસ્ટમેન્ટ, ડુ ઇટ, ફાઇન, યુ આર કમ્ફર્ટેબલ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તો એ ધેટ ઇઝ પ્યોર મની, ધેટ ઇઝ સેફ વિથ યુ. બાય સેફટી વોટ આઈ મીન એકચ્યુઅલી બોથ વર્લ્ડલી એન્ડ ડિવાઇન. હું જે પ્યોર મની ઇઝ સેફ એની તમને વાત કરું છું, એ દ્રષ્ટિ કે જે મની પ્યોર હશે ને, એનું પહેલું લક્ષણ એ છે કે તમારી પાસે રહેશે, કોઈ ગેરમાર્ગે જતું નહીં રહે, કારણ કે એ શુદ્ધ લક્ષ્મી છે. શુદ્ધ લક્ષ્મી હોય ને એ પતિવ્રતા છે, લક્ષ્મીની સાથે લક્ષ્મીપતિ આવે જ. ગૌરવભાઈ, એમ આઈ રાઈટ? તમને આ વિશે બહુ સરસ એંગલથી ગૌરવભાઈજી વાત કરશે કે લક્ષ્મી શુદ્ધ હોય ને એ લક્ષ્મી સ્ત્રી છે અને પતિવ્રતા છે, એટલે જ્યાં શુદ્ધ લક્ષ્મી હોય ત્યાં લક્ષ્મીપતિ આવે જ, એટલે કે ભગવાન હોય જ. હા, ભગવાન આવે જ, હું ત્યાં આવું જ છું, હું ત્યાં રહું જ છું. હવે એટલે પહેલા એ તમારી પાસે રહે, તમારા હકનું હોય. બીજું, શુદ્ધ લક્ષ્મી પ્યોર મની ઇઝ સેફ ઇન ધ સેન્સ કે એ મની તમારા ઘરમાં આવે એનાથી તમારા સંસ્કાર સચવાય અને સંવર્ધન થાય. અશુદ્ધ લક્ષ્મી આવશે ને તો સંસ્કાર પણ પરિવારજનોના બગડશે. આવતી પેઢીઓમાં સંસ્કારહીનતા આવશે જ, આ પણ શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે. અને આઈ ટેલ યુ વેરી ફ્રેન્કલી કે અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000થી વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે બાય મેન ઓફ સાયન્સ, નોટ જસ્ટ બાય મેન ઓફ સેફ્રન કે રિલિજન, વૈજ્ઞાનિકોએ, કે જેમાં કોઈક પ્રકારના ભગવાન સાથેના સંબંધથી તમારે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ, હેપીનેસ, એનું કેવું સંવર્ધન થાય છે, આ બધી જ વાતો સાબિત થયેલી છે. ત્રીજું લક્ષણ જે પ્યોર મની સેફ મનીનું એ છે કે યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઇફ યોર મની ઇઝ પ્યોર. કારણ કે એમાં દૈવી તત્વ રહેલું છે, લોંગ ટર્મ ઇન અને ગુડ એમ્પ્લોયમેન્ટ તમે જનરેટ કરી શકશો ઇફ યોર મની ઇઝ પ્યોર, એન્ડ દેટ મીન્સ ઇટ ઇઝ સેફ. ચોથો અર્થ સેફ મનીનો એ છે કે એ તમારું ધન, એમાંથી કોક અંશ સમાજ સેવા અથવા તો સ્પિરિચ્યુઅલ એટલે પ્રભુ સેવામાં ચોક્કસ નિયમિતપણે વપરાતું હશે. તો સમજવાનું, જો એવી વૃત્તિ તમારી હોય ને વપરાતું હોય તો ધેર યોર મની ઇઝ પ્યોર. આ ચાર મોટા લક્ષણો છે પ્યોર મનીના, અને એ ચાર ઇટ ઇઝ સેફ વિથ યુ. પહેલું, એ કાયમ તમારી પાસે રહે,
કોઈ ગેરમાર્ગે બહાર જતું ન રહે. બીજું, તમારા પરિવારજનો અને સંતાનોમાં સંસ્કારનું એ સિંચન કરે. ત્રીજું, એનાથી ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. અને ચોથું, એમાંથી કંઈક ભાગ સમાજ સેવા અને પ્રભુ સેવા માટે વપરાય. અને ટોપ ઓફ ધ કેક, આઈસિંગ ઓન ધ કેક, ઇટ ગીવ્સ યુ ઇટર્નલ પીસ. એ તમને કાયમ શાંતિ આપી શકે એ ધન. આપણા સત્શાસ્ત્રોની વાત છે. અને જે આ માર્ગે ચાલ્યા, પ્યોર મનીના માર્ગે ચાલ્યા, એમને આ બધું જ મળ્યું. ક્રેડિટ મળી અને આ બધું જ મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર હતા, પછી તે સમયે એમનો દેહાંત થયો. એમનો દેહાંત સમયે આ બે પદ ઉપર હતા. ત્યારે એમનું બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. તમે ઇમેજિન કરી શકો કે આટલી મોટા દેશના કોઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર તરીકે દેહાંત વખતે એમના બેંક એકાઉન્ટમાં 735 જ રૂપિયા હોય? હું ઘણી વખત કહું છું કે 735 જ રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું, બાકી ના બનત. એ 735ની પાછળ બીજા 4-5-7-10 મીંડા હોત ને તો પાછું ના બનત. હા, એ નતા ને એટલે આ 2200 કરોડનું બન્યું, વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ. તો કહેવાની વાત છે, ક્રેડિટ કેટલી, કેટલી બધી પ્રતિષ્ઠા આજે ને યુગો સુધી લોકો યાદ કરશે. ઇફ યોર મની ઇઝ પ્યોર, ઇટ્સ અ બિગ ક્રેડિટ. અરે કિંમત તો ક્રેડિટની છે ને. આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા વ્યક્તિઓ પાસે ધન ઘણા છે, ધન કુબેરો છે, પણ આપણે જાણીએ છીએ કે એને ખોટી રીતે અનીતિ ભેગું કર્યું, આપણને એના માટે કોઈ માન નથી. લોકોના હૃદયમાં એનું સ્થાન નથી. કદાચ જીભ ઉપર થોડીક ચર્ચાઓ હોય, એ પણ ઘણી વખત નેગેટિવ હોય, પણ લોકોના હૃદયમાં એમનું સ્થાન ન હોય. મેં બીજું કહ્યું એમ, યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટાઈમ એમ્પ્લોયમેન્ટ. સ્ટીવ જોબ્સ એપલ કંપનીમાંથી 1 ડોલરનો વાર્ષિક પગાર લેતા, 1 ડોલરનો પગાર. જેમ બધા સ્તબ્ધ થઈ ગયા, પણ આજે એમણે એપલ ક્રિએટ કર્યું. ઇટ્સ રેવન્યુ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 150 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. તમે એપલ કે આઈફોન કે સ્ટીવ જોબ્સ બોલો, દર સેકન્ડે 12 ફોન વેચાય છે. આ હું બોલ્યું એમાં લગભગ 30 સેકન્ડથી 350 આઈફોન વેચી ગયા. કેવી ગુડ અને લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે જો માણસના મનમાં એમ હોય કે આઈ જસ્ટ વોન્ટ પ્યોર મની, નો ઇમ્પ્યોર મની. બાકી એ પદ અને એ કક્ષા પરથી એ શું ન કરી શકે. આજે 3-4 વર્ષ પહેલાની વાત છે, જ્યારે એપલનું રેવન્યુ 1400 બિલિયન ડોલર્સ હતું. એટલે તમારી ધન પ્રત્યેની આસક્તિ ઓછી કરો, પ્રેમ રાખો. બહિર્પ્રાણ છે, સંવર્ધન પણ કરવું, ઉપાર્જન માટે પૂરો પ્રયત્ન કરવો, એની ના નથી. 8 કલાક 10 કલાક નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરવો જ જોઈએ. દેટ ઇઝ અ હ્યુમન ડ્યુટી, હ્યુમન એન્ડેવર એન્ડ અ હ્યુમન ડિગ્નિટી. એટલે બહિર્પ્રાણના સંવર્ધન અને ઉત્પાદન માટે પૂર્ણ પ્રયત્ન કરવો, પણ ક્યાંક લાઈન ઓફ સેટિસ્ફેક્શન રાખવી કે કૂદીને અનીતિ તરફ જઈને આસક્તિ રાખીને તમે ધન ઉપાર્જન માટે જાઓ તો યુ આર સ્ટેપિંગ ઇન ટુ અનચાર્ટર્ડ ડેન્જરસ વોટર્સ. તમે LOC ક્રોસ કરો છો, તમે લેન્ડ માઇન્સ પાથરેલી છે ત્યાં પદાર્પણ શરૂ કર્યું, એટલે બ્લાસ્ટ થવાનો જ, માઇન ઉપર પગ પડેલા થવાનું જ. પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વવ્યાપી સંસ્થા બનાવી. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS, એ દુનિયાની પ્રથમ 10માંની એક સંસ્થા છે. તમને જે આશીષભાઈએ વાત કરી ને, એમને બહુ નાનપણથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો છે. આશીષભાઈ અમે રાઈટ, અને પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ એમને નાનપણથી છે. કેતનને પણ ખૂબ આશીર્વાદ છે નાનપણથી. કેતન માટે તો એવું કહે, કદાચ નાના હતા ને ચડ્ડી પહેરતા હતા ને ત્યારથી સત્સંગ મંડળોમાં આવે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ આજે આ સંસ્થા વિશ્વવ્યાપી, વી હેવ અ પરમનન્ટ સીટ ઇન ધ યુનાઇટેડ નેશન્સ એઝ એન NGO. તમે બધા અક્ષરધામ જોયું હશે, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર, બધાએ જોયું છે. હવે હું એક સ્ટેટમેન્ટ બોલું, તમે પ્રેમથી સાંભળજો. આવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ 1-man show એક હાથે ઊભા કર્યા. 1300 કેમ્પસ
ને પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. આઈ એમ નો, અમે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. હમણાં 4 ડિસેમ્બરે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મોટો ઉત્સવ હતો, લાઈવ ટેલિકાસ્ટ ઘણા બધા જોયું હશે. આવતા વર્ષે 2021માં અમદાવાદમાં 33 દિવસનો ઉત્સવ હતો એઝ અ ટ્રીબ્યુટ ટુ દેટ પર્સન. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એમને ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું અને ચેરિટી બેઝ. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી, એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર્સ અને એન્જિનિયર છે. એમાંથી 150થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 1.5 લાખ ડોલરનો સેલરી છોડીને આવ્યા છે. આ તો મેં તમને હસતા હસતા એટલે વાત કરી, તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. સંતોને જોવે ને એટલે પહેલો વિચાર આવે, પહેલા તો એને જોવે ને એટલે પેલા તાત્કાલિક બિચારો બની જાય. આ બિચારો અમે એવા નથી એમ કહું છું. એટલે નહોતું ફાવ્યું, નહોતું જામ્યું એટલે અહીંયા આવ્યા નથી. બધું જ જામેલું હતું, બધું જ ફાવેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન, નિસ્વાર્થ સમાજસેવા જોઈને આવ્યા. વી નો વોટ વી આર ડુઈંગ. અને હું તો 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. નિસ્વાર્થ ભાવે સમાજસેવા છે આ. આ મેં વાત તમને એટલા માટે કરી, આ વાત મેં આ વિષય અંતર્ગત શું કામ કરી, પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ઊભી કરી, ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખ આવતા, તેમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે મારે મારા બેંક બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. આટલી મોટી સંસ્થાના પ્રેસિડન્ટ, એમની સાઇન કોઈ ચેક ઉપર નહોતી ચાલતી. અનાસક્ત ભાવે રહ્યા તો આટલી મોટી સમાજ સેવા સંસ્થા ઊભી કરી શક્યા. મેં શું કીધું તો બીજો ત્રીજો મુદ્દો કે વેન યોર મની ઇઝ પ્યોર, ઇટ ઇઝ સેફ ઇન ધ સેન્સ દેટ ઇટ જનરેટ્સ લોટ ઓફ એમ્પ્લોયમેન્ટ, લોટ ઓફ સોશિયલ સર્વિસ એન્ડ લોટ ઓફ સ્પિરિચ્યુઅલ સર્વિસીસ. પ્રમુખ સ્વામી મહારાજ આજે સ્વધામ પધાર્યા 3.5 વર્ષ થયા, એક બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, એક જમીનના નામે નીકળી નહીં, એક લોકર નીકળ્યું નહીં. તો એ જે પ્યોરિટી હતી ને, પૈસાનો વ્યવહાર બહુ મોટો કર્યો, અનબિલીવેબલ. કારણ કે આટલી મોટી સંસ્થા, તમે અક્ષરધામ જેવા નાના મોટા 1300 કેમ્પસ, એટલે વોટ ડુ યુ મીન બાય દેટ? અને કઈ સ્પીડ ઉપર કામ કર્યું. એમના 45 વર્ષમાં એમણે આ 1400 કેમ્પસ ઊભા કર્યા, ઇન્ક્લુડિંગ હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભી કરી એમણે. 52 અઠવાડિયાનો એક વર્ષ થાય એટલે દર બીજા અઠવાડિયે એક સંસ્થા ઊભી કરી, એટલે દર 15મે દિવસે. હવે હું જે વાક્ય બોલું છું સાંભળજો, દર 15મે દિવસે એક જમીન ખરીદી જાય, એ જમીન લીગલી ક્લિયર થઈ જાય, એની ઉપરના કન્સ્ટ્રક્શન પ્લાન્સ બની જાય, એ કન્સ્ટ્રક્શન પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીઝમાંથી પાસ થઈ જાય, એના ટેન્ડર ક્લિયર થઈ જાય, એના કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલુ થઈ જાય, એનું બાંધકામ પૂરું થઈ જાય, એ સંસ્થા ચલાવવા માટેના માણસો નિમાઈ જાય, એનો ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને સંસ્થા સમાજસેવામાં થાય, દર 15મે દિવસે 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. વોટ અ ટ્રેક રેકોર્ડ. દર 15મે દિવસે એક સ્કૂલ કે એક હોસ્પિટલ કે એક હોસ્ટેલ કે એક કોલેજ સમાજને આપીએ, એટલે દર 15મે દિવસે 50 વર્ષ સુધી. હવે હું શબ્દ બોલ્યો તમને મનાણું હશે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આ કેમ બન્યું? એમના નામે પૈસા નહોતા ને, એટલે એમના નામે બેંક એકાઉન્ટ નહોતું. એટલે ભલે એ તો ત્યાગી હતા, પણ તમે ગ્રહસ્થ છો, તમારી માટે મેં કહ્યું એમ બહિર પ્રાણ છે, ઉપાર્જન માટે પ્રયત્ન કરવો, સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવો, આજે છો ત્યાંથી કાગળ આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, એ માણસનું ગૌરવ છે, અસ્તિત્વનો આનંદ છે. પણ અનીતિ તરફ ન જતા, શુદ્ધિ રાખજો, પવિત્રતા રાખજો, તો એનાથી ઘણું મોટું કામ વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં થશે અને બહુ જ મોટો લાભ થશે. છેલ્લી 2 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરું છું. તો આ મુખ્ય કેન્દ્ર વિચાર મનમાં રાખશો તો એનાથી તમને જીવનમાં ખૂબ લાભ થશે. અને એ પણ યાદ રાખજો કે અનીતિથી તમે કમાશો તો ક્રેક આવશે જ. જીમ કોલિન્સે બહુ સરસ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ,
જે માનધાતાઓ જીમ કોલિન્સ કહે છે મેં એવા જોયા છે કે જે છીંક ખાઈને અને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય. આશીષભાઈ એવું વાક્ય લખેલું છે અંદર. આઈ હેવ સીન ધોઝ પીપલ મોગલ્સ હુ વુડ સ્નીઝ એન્ડ વોલ સ્ટ્રીટ ઇન ન્યુયોર્ક વુડ કેચ ફીવર. આમ છીંક ખાઈને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય એવા માનધાતાઓ મેં જોયા છે. બીજું લખે છે મેં એવા માનધાતાઓ જોયા છે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે. ત્રીજું તો આ બે કરતાંય મોટું લખ્યું છે એમણે કે મેં એવા માનધાતાઓ જોયા છે, એવા ધનાઢ્ય વ્યક્તિઓ જોયા છે, એવા શક્તિશાળી લોકો જોયા છે કે મેનહટનમાં 35મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે અને આફ્રિકામાં કોઈ ગવર્મેન્ટ ટોપલ કરી નાખે એવી તાકાતવાળી વ્યક્તિઓ મેં જોઈ છે. પછી શું લખે છે ખબર છે? આવી બધી પ્રકારની વ્યક્તિઓને મેં ધૂળ ચાટતા પણ જોઈ છે, રોડ ઉપર રખડતા જોઈ છે, બેંકરપ્ટ થતા જોઈ છે, બિહાઇન્ડ બાર્સ જોઈ છે. એ પણ એમને 40 વર્ષમાં જોયું છે. એમનો ચાર્જ વધારે નથી, એક કલાક બોલવાનો $60,000 જ રહે છે. કદાચ નેક્સ્ટ ટાઈમ તમારે 51મા વખતે બોલાવવું હોય તો મૌલિકભાઈ તમારે તમારું 51મું ચેપ્ટર હોય ત્યારે એને બોલાવવો હોય તો ખાલી કલાકના $60,000 જ ચાર્જ કરે છે. એટલે એક મિનિટના $1,000 એટલે એક મિનિટના 70,000 એટલે રાઉન્ડ ફિગર 60,000 લો એટલે એક સેકન્ડના 1,000 રૂપિયા લે છે. એ આઈને આમ કરે એટલે 1,000 ચડે. પણ એ બોલતા શું હશે? એક કલાકના $60,000 ચાર્જ કરીને જે તમે છેલ્લા 1/2 કલાકથી મફત સાંભળો છો એ. કારણ કે સામે બેઠેલા ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ હોય છે એ લોકોને એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, નેટવર્કિંગ, સિસ્ટમ, આઈટી કશું શીખવાડવાનું નથી હોતું. દે આર ફોર્ચ્યુન 500 કંપની એક્ઝિક્યુટિવ. એ લોકોને આ જ કહેવાનું હોય છે, નીતિમત્તા રાખજો, પ્રામાણિકતા રાખજો, ખોટું ના કરતા, બસ આટલું જ કહેવાનું હોય છે. એના 60,000 લે છે. તે તો તમને 1/2 કલાકથી અમે કહીએ જ છીએ. આ 300 પાનાના પુસ્તકમાં એમણે કારણ લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. ઇન વન લાઈન આઈ એમ નાઉ કોટિંગ હિમ, નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. એમણે લખ્યું છે, ઇનડિસિપ્લિન પરસ્યુટ ફોર મોર, કે વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને નેવે મૂક્યા. એટલે પ્રશ્ન આવ્યા. એટલે આ એક હકીકત છે, આ એક વાસ્તવિકતા છે, આની માટે ખૂબ ખબરદાર રહેવું. તો વેન યોર મની ઇઝ પ્યોર, યુ આર સેફ, યોર ફેમિલી ઇઝ સેફ, યોર બિઝનેસ ઇઝ સેફ, યોર મની ઇઝ સેફ, ઓવરઓલ યોર લાઈફ ઇઝ સેફ. જે ધનથી સંસ્કારનું ઉપાર્જન થાય ને એ ધન સાચું. ગૌરવભાઈ એમ આઈ રાઈટ? જે પ્રવૃત્તિથી શુદ્ધ ધન ઊભું થાય એ પ્રવૃત્તિ સાચી, જે ધનથી સંસ્કાર ઉદય થાય એ ધન સાચું. એ ટ્રેક પકડી રાખજો. તો થોડુંક ઓછું હશે ને તોય મજા આવશે, અને પેલામાં થોડું વધારે હશે ને તોય સતત ટેન્શન રહેશે. અને કારણ કે હવે તો કાયદાના પણ હાથ લાંબા થઈ ગયા છે. હું હસતા હસતા એક વાત કરું છું કે જીએસટી, વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, આશીષભાઈ હું કહું કે તમે જીએસટીને વફાદાર રહેજો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સને, તો ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે. ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી. તમે આ જીએસટીને વફાદાર રહેજો તો ઉપરથી એક જીએસટી આવશે જ. ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી. અરે તમને પણ ગમે તે પ્રસંગે 80 વર્ષની ઉંમર સુધી કોઈ પણ સમુદાયની વચ્ચે કોઈ પણ પ્રસંગે યુ મસ્ટ બી એબલ ટુ હોલ્ડ યોર હેડ હાઈ. ઉન્નત મસ્તકે તો આપણે બધા જીવવું છે ને જીવનમાં, કે 80-90 વર્ષની ઉંમર સુધી પણ હું ગમે તે સમુદાયની વચ્ચે ઉન્નત મસ્તકે ગમે તેની આંખમાં આંખ નાખીને ઊભો રહી શકવો જોઈએ કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ ક્રેડિટ, એ પૈસો સાચો. અને છેલ્લી એક વાત કરી દઉં, the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. તમે મરો ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું, કદાચ ના કર્યું હોત તો ચાલત. એની માટે ધ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઈંગ, બહુ સરસ પુસ્તક બ્રોની વેરે લખ્યું છે. એ ધ 5 રિગ્રેટ્સ, કે મરતી વ્યક્તિઓના 5 અફસોસ. એમાં કાર્પેન્ટરથી માંડીને સીઈઓ એ બધાએ ફોર્મ ભર્યા છે. એમાં જે 5 રિગ્રેટમાંનું પહેલી રિગ્રેટ આ છે કે મેં શું કામ આટલું બધું પણ કામ કર્યું. અને ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર બેસ્ટ સેલર છે,
બીજું છે કે રિગ્રેટ કે આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય લવડ વાન્સ વિથ માય ડિયર વાન્સ ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ ટાઈમ ઇન માય ઓફિસ ટિલ 10 PM એન્ડ 11 PM કારણ કે તમે લોકો રાત્રે 11-12 વાગ્યા સુધી મોબાઈલ એટલે ચાલુ રાખો છો, શેર બજાર તો સાંજે 6-7 વાગે પતી જતું હશે, પણ રાત્રે 11-12 વાગ્યા સુધી એટલે ચાલુ રાખો છો કે તમને એમ છે કે મને બધા જ કૌભાંડોની ખૂબ ખબર છે, 2G 3G કોલ ને રફાલ ને બધું જૂનું અત્યારે, પણ અત્યારે કદાચ તમને એમ થતું હોય કે CAA NPR NRC એના વિશે મને ઘણી ખબર છે, તો કદાચ નરેન્દ્રભાઈને ત્યાં દિલ્હીમાં ખબર પડે કે આમની પાસે ઘણી માહિતી છે અને રાત્રે 12 વાગે PMO માંથી ફોન આવે મારી ઉપર કે કાલે સવારે સાંભળો કે કાલે સવારે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC અમે બેસાડીએ છીએ અને તમને ખાસ એમાં સભ્યપદ આપવાનું છે અને રાત્રે 12:15 વાગે PMO માંથી ફોન આવે ને એ ફોન કદાચ ન લઈ શકું તો નાગરિક તરીકે મોટી અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સુઈ જા, તારી હેલ્થ સારી રહેશે, તારે તારો ધંધો વ્યવસ્થિત ચાલશે, એટલે રિસ્ટ્રિક્ટ યોર વર્કિંગ આવર્સ સો યુ વિલ રિસ્ટ્રિક્ટ એન્ડ હેવ અ સેટિસ્ફેક્શન બાર ઓન યોર વેલ્થ અર્નિંગ, યુ વિલ લીવ અ ગુડ લાઈફ. મની ઇઝ નોટ ધ ટોપ પ્રાયોરિટી ઓફ લાઈફ, એ યાદ રાખજો, મની ટોપ પ્રાયોરિટી નથી, એ બહુ ધ્યાન રાખજો લાઈફમાં. જેમ પહેલા મેં બધું કીધું ને કે હેલ્થ કેર પ્લાન લઈ શકાય છે, હેલ્થ નથી લઈ શકાતી, ફૂડ લઈ શકાય છે મનીથી, પણ ડાયજેશન એ નથી નક્કી કરી શકતું, બધી વસ્તુ છે. સો પ્યોર મની ઇઝ ઓલવેઝ વેરી સેફ, ટેક કેર ઓફ ઇટ દેટ યુ ડોન્ટ લૂઝ યોર લાઈફ બીકોઝ ઓફ મની, યુ હેવ ટુ મેક યોર લાઈફ બીકોઝ ઓફ મની. થેન્ક યુ વેરી મચ.